नमस्कार विद्यार्थी मित्रों, आप सर्व विद्यार्थी मित्रों, अमारी शाळा यूट्यूब चैनल कुमकुम मंगल मंदिर विद्यालय ना यूट्यूब प्लेटफॉर्म नी अंदर अंग्रेजी वर्गखंड में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप एवा टॉपिक नी चर्चा करवाना छे कि जे टॉपिक धोरण 6 थी माड़ी लईने धोरण 12 सुधीना तमाम विद्यार्थी मित्रों ने उपयोगी थशे। आपणे जाणीए छीए विद्यार्थी मित्रों, આપણે પેરેગ્રાફ માંથી પ્રશ્નો ના જવાબ શોધવાનું કીધું હોય છે અને પેરેગ્રાફ ની નીચે કેટલાક પ્રશ્નો આપેલા હોય છે, પરંતુ આપણને એ પ્રશ્નનો જવાબ કઈ રીતે મેળવવો એ આપણને આવડતું નથી હોતું। તો એના માટે આપણે ડબ્લ્યુએચ ક્વેશ્ચન જો આપણને આવડતા હોય, ડબ્લ્યુએચ પ્રશ્નો યોગ્ય રીતે આવડતા હોય, તો આપણે સરળતાથી પેરેગ્રાફ માંથી પ્રશ્નોના જવાબ એ શોધી શકીએ છીએ। અને બીજું કે આપણને પ્રશ્નો બનાવવાનું પણ કીધું હોય છે કે જે શબ્દ નીચે અંડરલાઈન આપી હોય એનો આપણે ડબ્લ્યુએચ પ્રશ્ન બનાવવાનો હોય છે। તો એવા ટોપિક ડબ્લ્યુએચ ક્વેશ્ચન વિશે જોઈએ। ઘણા બધા ડબ્લ્યુએચ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડિયો સંપૂર્ણ જોશો તો તમને ડબ્લ્યુએચ ક્વેશ્ચન ની અંદર કોઈ પણ જાતની ખામી નહીં રહે। ઘણા બધા શબ્દો છે। પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો હુ। હુ એટલે કોણ, જે હંમેશા વ્યક્તિ માટે વપરાતું હોય છે અને એ હંમેશા કર્તાના સ્થાને આવે। આપણે જાણીએ છીએ કે આપણે વારંવાર પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે હુ ઇઝ યોર ટીચર, હુ ઇઝ યોર ફાધર। તો વિદ્યાર્થી, આવો જ્યારે તમે પ્રશ્ન પૂછો છો અને ત્યારે તમને જવાબ મળે છે, ત્યારે જવાબ એ હંમેશા વ્યક્તિના નામનો આવતો હોય છે। આપણે આવો પૂછતા કે હુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે, આવું તમે પૂછો છો। તો તમને જે આ જ્યારે હું શબ્દ દેખાય ત્યારે હંમેશા વ્યક્તિનો કર્તા સ્થાને આવે। તો તમે તમારા શિક્ષકનું નામ તમને પૂછશે, તમે તમારા શિક્ષકનું નામ અહીંયા લખી શકો છો અને પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપી શકો છો કે તમે તમારા જે શિક્ષક હોય એ રીતે અમે લખી શકો કે રાહુલભાઈ ઇઝ। હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા માય કેમ લખો છો, તમને પ્રશ્ન યોરથી પૂછ્યો છે એટલે તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ તમારે આપવાનો છે। તો તમારે જવાબ એ માયથી આપવો પડે, રાહુલભાઈ ઇઝ માય ટીચર, આવો તમે જવાબ લખી શકો છો। નોર્મલ રીતે જ્યારે ફકરામાંથી તમને હુ વાળો શબ્દ દેખાય તો તમે પ્રશ્નનો જવાબ એ વ્યક્તિના નામથી મેળવશો। બીજી રીતે તમને આવું આપ્યું છે કે રાહુલ પ્લીઝ ચેસ, રાહુલ ચેસ રમે છે, રોજિંદી ઘટનાઓ છે, સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે। અને વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રશ્ન બનાવવાનો આવશે ત્યારે અહીંયા રાહુલ નીચે અંડરલાઈન આપેલી હશે। તો અહીંયા આપણે જોયું કે જ્યારે નામ વ્યક્તિનું નામ હશે તો એની જગ્યાએ માત્ર હું કરતા આવશે, એટલે કે હું ની જે હું આવશે અહીંયા કે હુ પ્લીઝ ચેસ અને પાછળ પ્રશ્ન છે। તમે જ્યારે રાહુલની જગ્યાએ હું વાપર્યું તો તમને હું થી પ્રશ્ન પૂછાય તો જવાબ તમે રાહુલ આ રીતે આપી શકશો કે હુ પ્લે ચેસ, તો રાહુલ પ્લે ચેસ। તો વ્યક્તિની જગ્યાએ આપણે હુ ના પ્રશ્ન પૂછેલો હોય તો જવાબ હંમેશા વ્યક્તિનું નામ જે કર્તા તરીકે આવશે અને એનો કર્મ વિભક્તિ એટલે હુમ, જે વ્યક્તિ માટે જ વપરાય છે પરંતુ એ કર્મના સ્થાને આવે છે। હવે કર્મના સ્થાને એટલે શું કે તમે અહીંયા લખ્યું છે કે રાહુલ વોન્ટ્સ ટુ મીટ મિસ્ટર શર્મા, કે રાહુલ ઈચ્છે છે મિસ્ટર શર્માને મળવા માટે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટર શર્મા એ વ્યક્તિ તો છે જ, પણ અહીંયા કર્તાના સ્થાને નથી, અહીંયા કર્મના સ્થાને છે। તો કર્મના સ્થાને આવે ત્યારે આપણે હુ નો પ્રયોગ કરતા નથી, એની જગ્યાએ આપણે હુમ નો પ્રયોગ કરીએ છીએ। હવે તમે અહીંયા વાક્ય તમારે પ્રશ્ન બનાવવું હોય તો અહીંયા બનાવી શકે કે હું કોને, જેને તમે કોને મળવા માંગો છો તો મિસ્ટર શર્માને। તો અહીંયા આપણે કાળ પણ ઓળખવું પડે વિદ્યાર્થી મિત્રો કે રાહુલ છે, અહીંયા સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે, તો અહીંયા હું ની જગ્યાએ ડસ, હુમ ડસ, કે રાહુલ વોન્ટ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એસ નહીં આવે, શા માટે નહીં આવે કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડસ તો મૂકી દીધું છે કે ડસ જ્યારે કોઈ પણ ડુ ડસ ડીડ વિલ નો પ્રયોગ થાય
તો પાછળનું જે ક્રિયાપદ છે એ વી1 માં ફરી જાય છે. તો અહીંયા તમે વોન્ટ ને એસ લગાડતા નથી, તો અહીંયા ટુ મીટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હુમ ડઝ રાહુલ વોન્ટ ટુ મીટ, રાહુલ કોને મળવા માંગે છે? તો તમને પ્રશ્ન કોને જ્યારે ભાવે, એટલે કે વ્યક્તિ એ કર્મના સ્થાને હશે, ત્યારે આપણે હુમ નો પ્રયોગ કરીએ છીએ. આવો બીજો વાક્ય આપ્યું છે કે હી ગિવ્સ અ પેન રાજ, એને રાજને પેન આપી, એને પ્રશ્ન બનાવવાનો થાય, આપણે અહીંયા રાજ નીચે અંડરલાઈન આપેલી, એને કોને પેન આપી એવો ભાવાર્થ થાય. જો અહીંયા હોત તો આપણે હુંથી વાક્ય બનાવો, અને અહીંયા છે એટલે આપણે વાક્ય એ હુંથી બનાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કોને પેન આપી એટલે આપણે કોને આવે એટલે આપણે હું નો પ્રયોગ કરીએ છીએ. સાદો વર્તમાન કાળ અહીંયા પણ છે, તો અહીંયા આપણે દસ નો પ્રયોગ, અહીંયા જેમ પ્રમાણે દસ કર્યો એમ અહીંયા પણ દસ, અહીંયા કરતા એનો જ છે, એટલે કે હી, તો અહીંયા હી. હુમ ડઝ હી ગિવ્સ માંથી એસ નો લોપ થાય છે, એસ નીકળી જાય છે, ગીવ અ પેર. જ્યારે તમે પ્રશ્ન બનાવો છો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે જેના વિશે પ્રશ્ન બનાવીએ છીએ એ પ્રશ્ન, એ શબ્દ આપણા પ્રશ્નમાં આવવો જોઈએ નહીં, તો જ તમારું વાક્ય સાચું રહેશે. તો તમને આ રીતે હુંથી પ્રશ્ન પૂછેલો હોય તો જવાબ તમે આ રીતે આપો, કારણ કે હું અને ડઝ ની જરૂરિયાત રહેતી નથી પ્રશ્નમાં. તો વિદ્યાર્થી મિત્રો, હું નો પણ તમને ખ્યાલ આવ્યો હશે, કર્તાના સ્થાને છે, હું એ કર્મના સ્થાને આવે છે, બંને વ્યક્તિ માટે જ આવે છે, અને ત્રીજો શબ્દ છે હુઝ, એ પણ આની સંબંધક વિભક્તિ છે. હુઝ એટલે કોનો, આ કોની ગાડી છે, આ કોનો બંગલો છે, આ કોનું ખેતર છે, આવો તમે ગુજરાતીમાં વાક્યો સાંભળ્યા છે. તો આનો પણ ભાવાર્થ એ માલિકી દર્શાવવા માટે, સંબંધ દર્શાવવા માટે થતો હોય છે. નોર્મલી રીતે તમને કોઈ વાક્ય આપ્યું છે કે ધીસ ઇઝ રાજકાર, અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ તો છે જ, પણ દરેકનો જેમ ભિન્ન ભિન્ન અર્થ થાય છે એમ આના પણ અલગ અલગ અર્થ છે. અહીંયા તમે રાજ નીચે અંડરલે, આ કોની ગાડી છે, જેનો તમે ગુજરાતી કરશો તો તમને જવાબ મળી જશે, કોની ગાડી છે, તો કે રાજની ગાડી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એપોસ્ટ્રોફી એસ નો પ્રયોગ થાય છે, તો આનો પણ તમે પ્રશ્ન બનાવી શકો છો. જો અહીંયા હું તો નહીં આવે, હું હોત તો ક્યાં આવત, કર્તાના સ્થાને આવત, હું હોત તો કર્મના સ્થાને આવત. અહીંયા માલિકી છે માટે હુસ શબ્દનો આપણે પ્રયોગ કર્યો, હવે હુસ અહીંયા પછી જે વસ્તુ છે એ અહીંયા આવશે, એટલે કાર. હુસ કાર ઇઝ ધીસ, આ ગાડી કોની છે, આવો પ્રયોગ તમે કરી શકો. વ્યક્તિ માટે તો માલિકી માટે પણ તમે કહી શકો કે ધીસ ઇઝ મંકી સ્ટેલ, આવું વાક્ય તમને આપ્યું છે કે ધીસ ઇઝ મંકીસ ટેલ, આ વાંદરાની પૂંછડી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એપોસ્ટ્રોફીસ આવ્યો, તમે અહીંયા હું તો નહીં મૂકો, અહીંયા હું પણ નહીં મૂકો, અહીંયા તમે હુસ નો પ્રયોગ કરશો. શા માટે કે આપણને જયારે માલિકો એપોસ્ટ્રોફીસ નો પ્રયોગ થાય ત્યારે હુસ નો પ્રયોગ થાય. હુસ વસ્તુ આવી, ટેલ ઇઝ ધીસ, આ પૂંછડી કોની છે, આવું તમે ત્યાં બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હું હોય એ કર્તાના સ્થાને આવશે, હું હોય એ હંમેશા કર્મના સ્થાને આવશે, અને જ્યારે હુસનો પ્રયોગ થાય છે એ હંમેશા એપોસ્ટ્રોફી એસ દ્વારા દર્શાવવામાં આવે છે, એટલે કે માલિકી દર્શાવવામાં આવે છે. હુસ એ વ્યક્તિ માટે પણ આવે છે, અહીંયા પણ મંકી એક પ્રાણી છે જેનો પણ આપણે માલિકીનો ભાવાર દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું એટલે કર્તાના સ્થાને, હું એ કર્મના સ્થાને, હુસ એ માલિકી દર્શાવવા માટે પ્રયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજો પણ હવે આગળના શબ્દોની વાત કરીએ, કારણ કે આ તો આના ઉપરથી બનેલા શબ્દો છે, જે કરતા કર્મ અને સંબંધક. હવે બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો વોટ, વોટ એટલે શું. શિક્ષક પ્રશ્ન પૂછે છે કે વિદ્યાર્થી મિત્રો વોટ એટલે શું થાય, તો વિદ્યાર્થીઓ પણ જવાબ આપે કે ભાઈ સાહેબ વોટ એટલે શું થાય. તો વિદ્યાર્થી મિત્રો વોટ નો મતલબ શું થાય છે, જે વ્યક્તિ માટે નથી આવતો એ ક્રિયા દર્શાવવા માટે,
व्यवसाय दर्शाव माटे अथवा तो कोई वस्तु दर्शाव माटे आनो प्रयोग थतो होय। हवे तमने नॉर्मली ते प्रश्न पूछे के व्हाट इज योर फादर, तो आपणे भूल करता होईए छे विद्यार्थी मित्रों, व्हाट इज योर फादर, तमारा पिताजी शू छे। आपणे त्यां नाम लखता होईए छे आपणा पिताजीनुं, पण आवुं नथी बनतुं विद्यार्थी मित्रों। व्हाट हमेशा आपणा पिताजीनो व्यवसाय दर्शावे छे। तो तमे जवाब लखी शको अहींया योर छे, एटले तमे जवाब लखी शको के माय फाधर इज अ टीचर, अथवा तमारा जे पिताजी, तमारो जे पिताजीनो व्यवसाय होय ए तमे अहींया लखी शको। तो व्हाट क्रिया माटे पण आवशे, अहींया आप्युं छे के राज प्लेज चेस, राज चेस रमे छे। हवे विद्यार्थी मित्रों तमने ख्याल आई गयो राज नीचे अंडरलाइन होत तो हू आवत। हवे विद्यार्थी मित्रों अहींया चेस नीचे अंडरलाइन आपे छे, जे राज चेस रमे छे रोजिंदी क्रियाओ छे, सादा वर्तमान काल ની વાક્ય રચના છે। તો શું રમે છે, તો ચેસ રમે છે। અહીંયા હુ નો પ્રયોગ નહીં કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, વોટ નો પ્રયોગ કરીશું કે સાદા વર્તમાન કાળમાં ડઝ આવે। વોટ ડઝ પછી કરતા આવશે અહીંયા, અને ક્રિયાપદ વી વન માં ફેરવા જાય, ક્રિયાપદ મૂળ સ્વરૂપમાં આવી જશે। શા માટે, અહીંયા ડઝ મૂક્યું એટલે ક્રિયાપદ ડઝ આવે છે, એટલે ક્રિયાપદ વી વન માં ફેરવાઈ જતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો વોટ એ વ્યવસાય માટે, ક્રિયા માટે, કોઈ પણ પદાર્થ માટે એ વોટ નો પ્રયોગ થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો વોટ માં પણ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે બીજો શબ્દ વેન, વેન એટલે ક્યારે, જે હંમેશા સમય જાણવા માટે પ્રયોગ થતો હોય છે। તમને પ્રશ્ન પૂછે વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો, તો તમે જવાબ આપશો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું સવારે વહેલો ઉઠો છું, આવું તમે પ્રશ્નનો જવાબ આપતા હોય છો। તો જ્યારે વેનથી પ્રશ્ન પૂછાય તો જવાબ હંમેશા સમય દર્શાવવાનો હોય છે। આપણે પ્રશ્નનો જવાબ પણ આ રીતે આપીએ છીએ અને પ્રશ્ન પણ આ રીતે બનાવીએ છીએ। વાક્ય મિત્રો એનું એ છે, તમે જોજો રાજ પ્લેસ ચેસ, ખાલી અહીંયા મેં શબ્દ લખ્યો ડેલી અને ચેસ નીચેથી અંડરલાઈન હતી એ મેં કાઢી નાખી। હવે વિદ્યાર્થી મિત્રો જો રાજ નીચે અંડરલાઈન હોત તમે હુંથી વાક્ય બનાવો, ચેસ નીચે અંડરલાઈન છે તો વર્ડથી બને। હવે વિદ્યાર્થી મિત્રો દરરોજ ની વાત થઈ એટલે સમય આવ્યો, રાજ ચેસ ક્યારે રમે છે, તો વિદ્યાર્થી મિત્રો રાજ ચેસ દરરોજ રમે છે, આવો એનો મતલબ થશે। તો ડેલી આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વોટ નહીં આવે, અહીંયા શું આવશે વેન નો પ્રયોગ થાય છે। તો તમે અહીંયા વેન સાદો વર્તમાન કાળ છે, વાક્ય વિદ્યાર્થી મિત્રો એનું એ જ છે, વેન ડઝ રાજ પ્લે ચેસ। અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલી નહીં આવે, શા માટે, આપણે તો સમય જાણવા માટે વેન નો પ્રયોગ કર્યો છે, તમારે જયારે જવાબ આપવો હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ નો લોપ કરવો પડે। જવાબ કઈ રીતે આપશો, રાજ પ્લેસ ચેસ ડેલી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેલી આપણે લીધો નથી। તો જયારે વોટ હોય તો વ્યવસાય દર્શાવવા માટે, વેન એ સમય જાણવા માટે, તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે। બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો વેર, વેર એટલે ક્યાં, જે હંમેશા સ્થળ જાણવા માટે અથવા જગ્યા દર્શાવવા માટે પ્રયોગ થાય છે। તમે ક્યાં જાઓ છો, આવો તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછતા છે તો તમે જવાબ આપો હું આ જગ્યાએ જાઉં છું। એ રીતે અંગ્રેજીમાં પણ જયારે વેર થી પ્રશ્ન પૂછ્યો હોય પેરેગ્રાફ ની અંદર થી, ત્યારે જવાબ એ સ્થળ દર્શાવવાનું હોતું હોય છે। તો અહીંયા આપણે એનું જ વાક્ય છે રાજ પ્લે ચેસ ડેલી। હવે વિદ્યાર્થી મિત્રો ડેલી તો છે, પણ આપણે થોડું ડેલી ને પાછળ લઈ જઈએ, અહીંયા જગ્યા આપીએ રાજ પ્લે ચેસ એટ હોમ ડેલી, રાજ ચેસ ઘરે રમે છે, દરરોજ ઘરે રમે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અંડરલાઈન એ એટ હોમ નીચે આપી છે, તો જગ્યા ક્યાં રમે છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ એ વેર થી જોવાશે। તમારે પ્રશ્ન આપણે વાક્ય એનું જ છે, ખાલી પ્રશ્ન શબ્દ બદલાય છે, બાકી બધું એનું જ રહેશે। અહીંયા જગ્યા આવી છે, આપણે વેન નહીં વાપરીએ, વોટ નહીં વાપરીએ, અહીંયા આપણે વેર વાપરીશું।
विद्यार्थी मित्रों जब ऊपर प्रमाण डज नो प्रयोग कर तो अहियां डज नो प्रयोग के वेर डज पछी तो करता तो अपनी पास छे ऑलरेडी के राज वेर डज राज અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદને પણ લેવું પડશે V1 માં વેર ડઝ રાજ પ્લે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેસ આવશે કારણ કે રસુ રમે છે તો આપણે જાણવાનું છે ને અને ક્યાં રમે છે એના માટે પ્રશ્ન બનાવીએ છીએ તો ડેલી પણ આવશે અહીંયા જગ્યા આવશે નહીં અને પ્રશ્ન ચિહ્ન વેર ડઝ રાજ પ્લે ચેસ ડેલી રાજ દરરોજ ચેસ ક્યાં રમે છે જે સ્થળ દર્શાવવા માટે પ્રયોગ થતો હોય તો તમારે હંમેશા વેર થી પ્રશ્ન બને અને જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે આપશો કે રાજ પ્લેસ ચેસ એટ હોમ આ જગ્યા અહીંયા તમારે જવાબમાં આવવી જોઈએ તો તમારો જવાબ સાચો પડશે અને પ્રશ્ન આ રીતે બનશે તો વિદ્યાર્થીઓ વોટ વેન વેર હવે વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ છે કે વાય વાય એટલે શા માટે જે હંમેશા કારણ જાણવું હોય એના માટે વપરાતો હોય છે તો રાજ પ્લે ચેસ એટ હોમ ડેલી વિદ્યાર્થી મિત્રો વાક્ય એનો છે તમે જોજો કે એટ હોમ હવે આપણે એટ હોમ નીચે અંડરલાઈન રાખતા નથી આપણે કારણ કે બીજા શબ્દની જરૂર છે રાજ પ્લે ચેસ એટ હોમ ડેલી ફોર એન્જોય હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે રાજ આનંદ માણવા માટે થઈ અને ચેસ રમે છે તમારે પ્રશ્ન બનાવવાનો છે કે વિદ્યાર્થી મિત્રો રાજ ચેસ શા માટે રમે છે તો જવાબ તમારો ફોર એન્જોય માટે થવો જોઈએ તો અહીંયા તમે વોટ નહીં વાપરો વેન નહીં વાપરો વેર નહીં વાપરો હવે વિદ્યાર્થી મિત્રો તમે વાય વાપરો છો હવે તમે પ્રશ્ન બનાવો કે ચલો વાય સાદો વર્તમાન કાળ આપણે જમ ડઝ ડઝ આવે છે તો અહીંયા પણ ડઝ આવશે કે વાય ડઝ રાજ ક્રિયાપદ V1 માં પ્લે ચેસ અહીંયા રહેશે કારણ કે આપણે એના વિશે પ્રશ્ન નથી બનાવી રહ્યા વાય ડઝ રાજ પ્લે ચેસ જગ્યા પણ આવશે જગ્યા માટે પ્રશ્ન ઉપર બની ગયો છે એટ હોમ ડેલી અને પ્રશ્ન છે અહીંયા ફોર એન્જોય નહીં આવે શા માટે આપણે તો કારણ જાણવાનું છે તો કારણ જાણવા માટે હંમેશા વાય નો પ્રયોગ થાય એક બીજો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે કે આવું જ વાક્ય છે રાજ સ્પીક્સ ઇંગ્લિશ લાઉડલી કે વિદ્યાર્થી મિત્રો રાજ છે અંગ્રેજી મોટેથી બોલે છે તો કેવી રીતે બોલે છે સોરી રાજ સ્પીક ઇંગ્લિશ રાજ અંગ્રેજી બોલે છે ફોર નોલેજ જ્ઞાન માટે થઈને બોલે છે તો વિદ્યાર્થીઓ તમે અહીંયા શા માટે બોલે છે નોલેજ માટે તો પ્રશ્ન શા માટેથી બનતો હોય તો હંમેશા પ્રશ્ન વાય થી બને તમારે અહીંયા બનાવવું પડે કઈ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો વાય મૂકશો અહીંયા વેન વેર મૂકશો નહીં સાદો વર્તમાન કાળ છે તો ડઝ રાજ સ્પીક ઇંગ્લિશ અહીંયા વિદ્યાર્થી મિત્રો નોલેજ નહીં આવે શા માટે કે વિદ્યાર્થી મિત્રો આપણે તો એના વિશે પ્રશ્ન બનાવી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ એક જ વાક્ય લીધું હોય તો એક વાક્યની અંદર તમે ધારો એટલા પ્રશ્ન બનાવી શકો છો ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે વ્યક્તિ છે વસ્તુ છે જગ્યા છે સમય છે કે કારણ છે આટલું ખ્યાલ હોય તો કોઈ પણ પ્રશ્નનો જવાબ એ સરળતાથી તમે આપી શકો એના પછી વિદ્યાર્થી મિત્રો શબ્દ છે વિચ વિચ એટલે કયું જે હંમેશા પસંદગી માટે આવે વિદ્યાર્થી મિત્રો જો વોટ પણ આવે છે પણ વોટ એ અનિશ્ચિતતા છે જ્યારે વિચ એ નિશ્ચિતતા દર્શાવે છે કોઈ પણ રમત છે એની અંદર તમને કઈ રમત ગમે છે કયા શિક્ષક તમને ગમે છે તો બે શિક્ષકોની અંદરથી તમારે પસંદગી આપવાની હોય છે ત્યારે વિચ આવે વોટ આવતું નથી વાક્ય થોડુંક અલગ લેવું પડશે વિદ્યાર્થી મિત્રો કે રાજ લાઈક્સ ક્રિકેટ ગેમ રાજ ક્રિકેટ ગેમ ગમે છે એને પસંદ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો એકલું ક્રિકેટ વિશે પૂછ્યું હોય તો તમે વોટ થી બનાવો કે રાજને શું પસંદ છે તો ક્રિકેટ પસંદ છે અહીંયા કોઈ પણ રમતની અંદરથી એની રમતોની વાત કરી છે એને કયું પસંદ છે તો અહીંયા ક્રિકેટ પસંદ છે તો અહીંયા આપણે પસંદગીની વાત આવે તો હંમેશા વિચનો પ્રયોગ થાય
થોડું ચેન્જ થાય છે વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચર બદલાય છે, ધ્યાનમાં રાખજો કે વિચ જેમ અહીંયા ગેમ આવશે કે અહીંયા જે વસ્તુ છે એ અહીંયા આવશે, વિચ ગેમ. હવે વિદ્યાર્થી મિત્રો જે રીતે બનાવતા હતા એ રીતે જ વાક્ય બનશે કે વીસ ગેમ સાદો વર્તમાન કાળ છે તો ડઝ આવશે વિદ્યાર્થી મિત્રો, વીસ ગેમ ડઝ રાજ લાઈક, અહીંયા એસ નહીં આવે કારણ કે ડઝ ઓલરેડી આપણે મૂકી દીધું છે. વીસ ગેમ ડઝ લાઈક, રાજને કઈ રમત ગમે છે? તો વિદ્યાર્થી તમે જવાબ આપી શકશો કે રાજ લાઈક ક્રિકેટ ગેમ. એકલા ક્રિકેટ પૂછ્યું હોત તો તમે વોર્ડથી પૂછ જવાબ આપો, અહીંયા એવું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ થી શરૂ થતા હું એ વ્યક્તિ માટે, હું એ પણ વ્યક્તિ માટે, પણ કર્મના સ્થાને હુજ એ પણ વ્યક્તિ માટે અથવા માલિકીનો ભાવ દર્શાવવા માટે પ્રયોગ થતો હોય છે. વોટ એ ક્રિયા માટે, વ્યવસાય માટે, વસ્તુ માટે વપરાતો હોય છે. વેન હંમેશા સમય જાણવા માટે વપરાય છે. વેર એ સ્થળ જગ્યા દર્શાવવા માટે વપરાય છે. વાય એ હંમેશા કારણ માટે દર્શાવે છે. અને વિચ બે વસ્તુની પસંદગી હોય ત્યાં વિચ નો પ્રયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વાક્ય હું ખાલી અહીંયા લખું તમને તરત ખ્યાલ આવી જશે કે આમાં મારે કયા શબ્દથી પ્રશ્ન બનાવવાનો છે અથવા જવાબ શાનાથી આપવાનો છે. નોર્મલી વાક્ય આવું લખેલું છે કે રાહુલ વોચિસ ટીવી એટ હોમ. રાહુલ છે એ ટીવી ઘરે જોઈ રહ્યો છે. રોજિંદી ક્રિયાઓ છે, સાદા વર્તમાન કાળની છે. હવે વિદ્યાર્થી મિત્રો સાહેબ કે સાદા વર્તમાન કાળના ચમ વાક્યો લો છો, સાદો ભૂતકાળ કેમ નહીં, સાદો ભવિષ્યકાળ નહીં? એનો વિદ્યાર્થી મિત્રો શોર્ટ એક તમને આપું. અહીંયા વોચિસ છે એ સાદો વર્તમાન કાળ છે. તમને જો રાહુલ નીચે કીધું હોય તો તમે અહીંયા ઉથી વાક્ય બનાવો, હા સાહેબ કે કર્તાના સ્થાને છે. હુ વોચિસ ટીવી એટ હોમ, ઘરે ટીવી કોણ જોઈ રહ્યું છે? તમે જવાબ આપશો રાહુલ વોચિસ ટીવી એટ હોમ. હવે વિદ્યાર્થી મિત્રો ટીવી નીચે અંડર લાઈન આપી છે, શું જોવે છે? તો વિદ્યાર્થી મિત્રો શું માટે હંમેશા શું આવે? વોટ જ આવે. અહીંયા હુ નહીં આવે, વોટ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ છે, ડઝ આવે. વોટ ડઝ રાહુલ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વોચ ઈએસ નહીં આવે, શા માટે? કારણ કે અહીંયા ડઝ મૂકી દીધું છે. વોટ ડઝ રાહુલ વોચ એટ હોમ, રાહુલ ઘરે શું જોવે છે? તો તમે જવાબ આપશો રાહુલ વોચિસ ટીવી એટ હોમ. હવે એટ હોમ વિદ્યાર્થી તમને આગળ પણ જોઈ ગયા, એટ હોમ શું દર્શાવે છે? જગ્યા દર્શાવે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા ડઝ છે, મેં સાદા વર્તમાન કાળની વાક્ય રચના દીધી છે, કદાચ અહીંયા ભૂતકાળ આપેલો છે. તમારે ખાલી કઈ નહીં કરવાનું, અહીંયા ડીડ મૂકવાનું, બાકી બધું વાક્ય એનું જ રહે. ચલો વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળ છે, રાહુલ વિલ વોચ, અહીંયા યસ કે યસ એમાં તો આવશે નહીં, તો રાહુલ વિલ વોચ ટીવી એટ હોમ. તો વિદ્યાર્થી મિત્રો ડીડ ની જગ્યાએ ખાલી તમે વિલ કરો તો વાક્ય રચના તો એની છે, ખાલી તમારે ટુ બી ના રૂપ છે, ડુ ડસ ડીડ છે, એનું જ પરિવર્તન કરવાનું. આટલું તમે સમજો તો પ્રશ્નની અંદર અથવા પ્રશ્નની જવાબ આપતી વખતે કોઈ પણ તમને ક્વેરી નહીં. આપણે એટ હોમ વિશે બનાવવું હોય, ચલો જગ્યા છે તો વેર, અહીંયા તો સાદો વર્તમાન કાળ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડઝ આવશે. વેર ડઝ રાહુલ વોચ ટીવી, અહીંયા વિદ્યાર્થી મિત્રો જગ્યા આવશે નહીં કારણ કે એના વિશે આપણે પ્રશ્ન બનાવી રહ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો ડબલ્યુએસ થી જે શબ્દ શરૂ થતા હતા એ પૂરા થયા, હવે એને પણ ડબલ્યુએસ જ ગણવામાં આવે છે, જે બીજા શબ્દો છે જેવા કે હાઉ. હાઉ, હવે વિદ્યાર્થી મિત્રો હાઉ થી શરૂ થશે. હાઉ એટલે કેવી રીતે, આમાં શું હોય વિદ્યાર્થી મિત્રો ક્રિયાની રીત જાણવી હોય તો આનો પ્રયોગ થાય. હવે સાહેબ ક્રિયાની રીતે એટલે શું? તમે શાળાએ તો જતા હશો, તમે કોઈ પૂછે તમે શાળાએ કેવી રીતે જાઓ છો, ત્યાં તમે ક્રિયાની રીત જાણો છો. કેવી રીતે જાઓ છો? તો હું સાહેબ સાયકલ દ્વારા જઉં છું, બાઇક દ્વારા, તમે એનો એવી રીતે જવાબ આપશો. વાક્ય આપણે એવું લઈએ કે રાહુલ સ્પીક્સ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ લાઉડલી લખ્યો હતો, લાઉડલી ક્રિયા આવશે. રાહુલ સ્પીક ઇંગ્લિશ લાઉડલી. રાહુલ અંગ્રેજી કેવી રીતે બોલે છે? તો મોટેથી બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાઉડલી આવ્યું, તમે શું બોલશો કે હું થી બનાવશો? ના બને છે,
બુદ્ધિ ના બને, વર્થી ના બને, વ્યર્થી બને નહીં. અહીંયા કેવી રીતે જાણવા માટે હંમેશા હાઉ નો પ્રયોગ થાય. હાઉ સાદો વર્તમાન કાળ છે, તો હાઉ ડઝ રાહુલ, અહીંયા વિદ્યાર્થી મિત્રો એસ નીકળી જશે, ડઝ આવ્યું એટલે હાઉ ડઝ રાહુલ સ્પીક અને ઇંગ્લિશ પ્રશ્ન છે. હાઉ ડઝ રાહુલ સ્પીક ઇંગ્લિશ, રાહુલ અંગ્રેજી કેવી રીતે બોલે છે? રાહુલ સ્પીક ઇંગ્લિશ લાઉડલી, મોટેથી બોલે છો. તમને એવું પૂછ્યું કે તમે ગુજરાતી કેવી રીતે બોલો છો? તમે ગુજરાતી ખૂબ જ ફ્લુએન્ટલી, ખૂબ જ શુદ્ધતા સાથે બોલતા હો છો. આવી રીતે પ્રશ્ન પૂછ્યો, તમે જવાબ આપી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, શબ્દ બીજો શબ્દ છે, હાઉથી શરૂ થાય છે, જે શબ્દ છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા ગણા, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા વસ્તુને ગણી શકાય એવી વસ્તુ આવે કે જે વસ્તુ ગણી શકાય, જેને કહેવાય કાઉન્ટેબલ નાઉન્સ. વસ્તુ ગણી શકાય એવી વસ્તુ આવે એટલે અહીંયા લખ્યું હોય કે ચલો રાહુલ બાઈસ ટેન્સ કાઇટ્સ. રાહુલે 10 પતંગ ખરીદ્યા, અહીંયા રાહુલ ની ચેન્ડલાઈન નહીં હોય, અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 ની ચેન્ડલાઈન. પતંગ ને આપણે ગણી શકીએ છીએ, પતંગ કેટલા છે? રાહુલ બાય 10 કાઇટ્સ, રાહુલે કેટલા પતંગ ખરીદ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે હાઉ મૂકશો ના, વસ્તુ ગણી શકાય છે માટે અહીંયા હાઉ મેની નો પ્રયોગ થાય. અહીંયા લખું કે હાઉ મેની, જેમ 20 થી વાક્ય રચના બનતી હતી એવી અહીંયા પણ વાક્ય રચના બનશે. અહીંયા વસ્તુ પહેલી આવી જશે કે હાઉ મેની કાઇટ્સ, કેટલા પતંગ કાઇટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો ડઝ આવશે, હાઉ મેની કાઇટ્સ ડઝ, જે નામ છે કરતા એ અહીંયા આવશે રાહુલ બાય. રાહુલે કેટલા પતંગ ખરીદ્યા? તમને જ્યારે પ્રશ્ન એ ગણવાની બાબતની આપ્યો હોય તો જવાબ તમારે આ રીતે આપવો પડે. હાઉ મેની વસ્તુ ક્યાંય આવી જોઈએ નહીં, કરતાથી જવાબ આપવો પડે. રાહુલ બાય સ્ટેન કાઇટ્સ. કોઈ પણ વસ્તુ કે તમારા શાળાની અંદર કેટલા ટીચર છે, હાઉ મેની ટીચર્સ ધેર આર, કેટલા શિક્ષકો છે, તમે જવાબ આપી શકો તમારા શાળામાં જેટલા શિક્ષકો હોય એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો હાઉ મેની એ ગણી શકાય એવી બાબત માટે આવે છે. એના પછી હાઉ મચ, આવા જે શબ્દો છે વધારે પૂછાતા હોય છે. હાઉ મચ એટલે કેટલું ગણું. અહીંયા વિદ્યાર્થી મિત્રો વસ્તુ ગણી નથી શકાતી, ન ગણી શકાય એવી બાબત, ન ગણી શકાય એટલે એમાં લગભગ પ્રવાહી આવે અથવા અનાજ આવે, ધાતુ આવે, તો એનો પ્રયોગ થાય. અહીંયા વસ્તુ ગણી શકાતી હતી તો અહીંયા આપણે હાઉ મેની મૂક્યું, અહીંયા વસ્તુ નહીં ગણી શકાય એવી હોય તો અહીંયા આપ્યું છે રાહુલ ડ્રિંક્સ અ લિટલ વોટર. હવે વિદ્યાર્થી મિત્રો તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર અંડરલાઈન ક્યાં હશે, રાહુલ નીચે તો હશે નહીં, વોટર શું પીવે છે તો વોટ આવે, અહીંયા લીટર છે કેટલું પાણી પીવે છે તો અ લીટર. તો વિદ્યાર્થીઓ અહીંયા હાઉ મેની નહીં આવે, હાઉ મચ નો પ્રયોગ થાય, તો શું આવે હાઉ મચ, કેટલું. પછી વસ્તુ આવશે વોટર, હાઉ મચ વોટર, સાદો વર્તમાન કાળ છે, ડસ રાહુલ નો રાહુલ અને ડ્રિંક્સ માંથી એસ નો લોપ થાય, એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્ન કે હાઉ મચ વોટર ડઝ રાહુલ ડ્રિંક. તમારે જવાબ આપવાનો તો કઈ રીતે આપી શકો, રાહુલ ડ્રિંક્સ અ લિટલ વોટર. ગણી શકાય નથી તો માટે હાઉ મચ, ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેની, અને ક્રિયાની કૃત કેવી રીતે કરો છો એના માટે હાઉ. વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દો છે, આપણે એને જોઈએ કાલે, કારણ કે એ ઓછા પૂછાતા હોય છે. હાઉ ફાર, કેટલું દૂર, શાના માટે આવશે વિદ્યાર્થી મિત્રો? ડિસ્ટન્સ માટે આવે, અંતર જાણવું હોય તે હાઉ ફાર નો પ્રયોગ થાય.
તમને કોઈ પૂછ્યું કે તમારી શાળાથી તમારું ઘર કેટલા દૂર છે, તો વિદ્યાર્થી તમે આવું મેં નહીં વાપરશો, ના વપરાય, આવું મસ પણ નહીં વાપરો ત્યાં હાઉ ફાર નો પ્રયોગ થતો હોય છે. તો એવું લખેલું હોય કે થરા ઇઝ 30 કિલોમીટર્સ ફાર ફ્રોમ રાધનપુર. આવું વાક્ય તમને આપ્યું છે, થરા એ રાધનપુર કરતા 30 કિલોમીટર દૂર છે. તો અહીંયા આવું મેરી આવશે નહીં, કારણ કે વસ્તુ કિલોમીટરના અંદરમાં આપ્યું છે, કેટલું દૂર છે અંતર જણાવવાનું છે, તો આપણે ત્યાં હાઉ ફાર નો પ્રયોગ કરી શકીશું. તો હાઉ ફાર, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોનું કોનું અંતર કીધું છે, થરા અને રાધનપુર નું. હાઉ ફાર ઇઝ થરા ફ્રોમ રાધનપુર, પ્રશ્નાર્થ છે. હાઉ ફાર ઇઝ થરા ફ્રોમ રાધનપુર, રાધનપુર થી થરા કેટલું દૂર છે, તો જવાબ તમે આપી શકો 30 કિલોમીટર, 30 કિલોમીટર દૂર છે. તો અંતર જાણવા માટે હંમેશા હાઉ ફાર નો પ્રયોગ થાય. વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દો છે ખાલી અને આપણે જોઈ લઈએ. હાઉ ઓફન, હાઉ ઓફન એટલે કેટલી વાર, કોઈ પણ ઘટના તમે કેટલી વાર કરો છો એ જાણવા માટે હાઉ ઓફન નો પ્રયોગ થાય. એમાં આવું લખ્યું હોય કે રાહુલ વિઝિટ અ ટેમ્પલ ટ્વાઇસ અ ડે, આવું વાક્ય આપ્યું છે. રાહુલ વિઝિટ અ ટેમ્પલ ટ્વાઇસ અ ડે, દિવસની અંદર રાહુલ મંદિરની બે વખત મુલાકાત લેશે. તો અહીંયા વિદ્યાર્થીઓ બે વખત આવે તો કેટલી વાર મુલાકાત લેશે, તો બે વખત. તો અહીંયા આપણે હાઉ ઓફન નો પ્રયોગ કરવો જોઈએ. તો હાઉ ઓફન, હવે સાદો વર્તમાન કાળ છે તો અહીંયા તમે ડઝ મૂકી શકો. હાઉ ઓફન ડઝ રાહુલ, અહીંયા સાદો વર્તમાન કાળમાં એસ નીકળી જશે. હાઉ ઓફન ડઝ રાહુલ વિઝિટ અ ટેમ્પલ અ ડે, અને પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો કોઈ ઘટના તમે કેટલી વાર કરો છો એવું જાણવા માટે અહીંયા વન્સ આવે, ટ્વાઇસ આવે, થ્રાઇસ શબ્દનો પણ આવી રીતે પ્રયોગ થતો હોય, તમે આનો પ્રયોગ કરી શકતા હોય છે. વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ છે હાઉ લોંગ, હાઉ લોંગ એટલે લંબાઈ જાણવા માટે, અથવા કોઈ સમય છે, ઘટના છે કેટલા સમયથી થાય છે એવું જાણવા માટે આવું લોંગ નો પ્રયોગ થાય. તમારી રૂમ અથવા તમારું ઘર છે તો કેટલું લાંબુ છે, કેટલી લંબાઈ છે, આવું વાક્ય આપ્યું હોય. ધીસ હાઉસ ઇઝ 10 મીટર લોંગ, આ ઘર 10 મીટર લાંબુ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 નીચે અંડરલાઈન આપ્યું, 10 મીટર નીચે, કેટલું લાંબુ છે એવું જાણવા માટે હાઉ લોંગ નો પ્રયોગ થાય. તો હાઉ લોંગ ઇઝ ધીસ હાઉસ, હાઉ લોંગ ઇઝ ધીસ હાઉસ, આ ઘર કેટલું લાંબુ છે. તો કેવી રીતે તમે વાક્ય બનાવો છો એ મહત્વનું છે. તમે કોઈ પણ જગ્યાએ જોશો ત્યાં કેટલા રોકાયા, ક્યારના રમો છો, એટલી લંબાઈ જાણવા માટે, એટલો સમય જાણવા માટે આપણે હાઉ લોંગ નો પ્રયોગ કરતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ શબ્દ આપણે જોઈએ કે જે છે હાઉ ડીપ, હાઉ ડીપ એટલે કેટલું ઊંડું, કોઈ પણ ઊંડું છે એને જાણવું હોય, આ કુવો છે, તળાવ છે, સરોવર છે, એ કેટલું ઊંડું છે એવું જાણવું હોય તો તમારે ત્યાં હાઉ ડીપ નો પ્રયોગ થાય. વાક્ય તમને આવું આપ્યું છે કે ધીસ પોન્ડ ઇઝ 30 મીટર, આ તળાવ 30 મીટર ઊંડું છે. કોઈ પણ વાક્ય હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, આ તળાવ 30 મીટર ઊંડું છે. હવે અહીંયા અંડરલાઈન આપીએ છીએ 30 મીટર, તો અહીંયા લખી શકો કે હાઉ
ઇઝ ધીસ પોન્ડ, આ તળાવ કેટલું ઊંડું છે? વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઘણા બધા શબ્દો જોયા, તમને 100% ખબર, જો આ શબ્દો આવડશે તો તમને પરીક્ષાની અંદર કોઈ પણ જાતની ખામી નહીં રહે, અને તમે પેરેગ્રાફમાંથી 100% ગેરંટી આપું છું કે પ્રશ્નનો જવાબ એ સરળતાથી શોધી શકે. જો તમને અમારો વિડીયો ગમતો હોય, અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.